ગુડ મોર્નિંગ આજે પડેગે સ્ટાન્ડર્ડ ફાઈવ ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી શબ્દાર્થ જોઈ લીધા અને ભાષા સજતા બી જોઈ લીધી તો હવે આજે આપણે સ્વાધ્યાય જોઈશું એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો અહીંયા જે પ્રશ્ન આપેલા છે એનો ઉત્તર આપણે એક એક વાક્યમાં આપવાનો છે પહેલો ક્વેશ્ચન છે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે તો આન્સર આવશે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે સેકન્ડ ક્વેશ્ચન નર્મદાનો શો અર્થ થાય તો આન્સરમાં આવશે નર્મ એટલે કે આણંદ નર્મદા એટલે

તો આન્સર માં આવશે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગર ને મળે છે ક્વેશ્ચન આન્સર પછી એકવાર જોઈ લઈશું ફર્સ્ટ ક્વેશ્ચન છે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે તો આન્સર માં આવશે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે સેકન્ડ ક્વેશ્ચન નર્મદાનો શું અર્થ થાય છે તો આન્સર માં આવશે નર્મ એટલે આનંદ નર્મદા એટલે આનંદ આપનારી થર્ડ ક્વેશ્ચન ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે તો આન્સરમાં આવશે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે ફોર્થ ક્વેશ્ચન નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે તો આન્સરમાં આવશે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે હવે ક્વેશ્ચન ટુ છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો હવે ક્વેશ્ચન વન પંખીની પાખે પ્રવાસ કરવો એટલે શું તો આન્સરમાં આવશે પંખીની પાખે એટલે ઝડપથી ઉડતા પંખીની જેમ પાણીના પ્રવાહે એટલે કે વહેતા પાણીના વેગની જેમ ઝડપથી પ્રવાસ સમજમ પડી સેકન્ડ ક્વેશ્ચન નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે

આવેલા પર્વતો નજીક છે કે આ પર્વતો પરથી સામેના પર્વત પર અને તેથી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે છે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએથી એક પર્વત થી બીજા પર્વત પર કુદાવી જતા હતા પડી એ પ્રશ્નોના જવાબ આપણે પછી એકવાર જોઈ લઈશું કે સેકન્ડ ક્વેશ્ચનમાં છે સેકન્ડ ક્વેશ્ચનનો ફર્સ્ટ ક્વેશ્ચન પંખીની પાખે પ્રવાસ કરવો એટલે શું તો પંખીની પાખે એટલે ઝડપથી ઉડતા પંખીની જેમ અને પાણીના પ્રવાહે એટલે કે વહેતા પાણીના વેગની જેમ ઝડપથી પ્રવાસ સેકન્ડ ક્વેશ્ચન નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે તો નર્મદા ભારતના બે ભાગ પાડે છે એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે ક્યાં કે ધોધ બની જાય છે અને ક્યાંક કે ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે ફોર્થ ક્વેશ્ચન પર્વતો નજીક નજીક છે એક ઠેકાણે જે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો છે એ નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરાઓ કુદાકુદ કર્યા કરે છે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએથી એક એક પર્વત 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 પરથી બીજા બીજા પર જતા જતા હતા હતા પડી તો આજનું તમારું હોમવર્ક શું છે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન વન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો તો મેં તમને સમજૂતી આપી એ રીતે વન ટુ થ્રી ફોર ક્વેશ્ચન આન્સર લખવાના છે સમજણ પડી એક એક વાક્યમાં જ આન્સર આપવાના છે છે પછી નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો મેં તમને સમજૂતી આપી એ રીતે તમારે આન્સર લખવાના છે આમાં થોડા લોંગ ક્વેશ્ચન આન્સર થશે લોંગ આન્સર લખવાના થશે એમાં વન ટુ થ્રી ફોર ચારે ચાર ક્વેશ્ચનની મેં તમને સમજૂતી આપી છે એ રીતે તમારે આન્સર લખવાના છે તો તમારું હોમવર્ક થયું સધ્યમાં ક્વેશ્ચન વન અને ક્વેશ્ચન ટુ શોર્ટ ક્વેશ્ચન આન્સર ને લોંગ ક્વેશ્ચન આન્સર સમજણ પડી આ તમારું હોમવર્ક થેન્ક યુ